અમરેલી જિલ્લાની અંદર આ વર્ષે મોટાભાગના ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું હતું. કપાસના વાવેતરને સમયની સાથે જ સારી માવજત કરી હતી, જેથી હવે ખેડૂતોને પોતાની આશા ઉત્પાદન ઉપર આવી હતી અને ઉત્પાદનમાં હાલ ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. ઉત્પાદનની સાથે હાલ કપાસના ભાવ પણ સારા એવા મળી રહ્યા છે. અમરેલી જિલ્લાના અમરેલી, સાવરકુંડલા, ખાંભા, બગસરા અને બાબરા માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકમાં વધારો થયો છે. આજે ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ અમરેલી ખાતે જણસની હરાજી કરવામાં આવી હતી. કપાસ, મગફળી સહિતની હરાજી કરવામાં આવી હતી, જેમાં સિંગ મઠડીનો ભાવ 1101 રૂપિયાથી 1275 રૂપિયા નોંધાયો હતો. સિંગ મોટીનો ભાવ 986 રૂપિયાથી 1360 રૂપિયા નોંધાયો હતો. તલ સફેદનો ભાવ 1500 રૂપિયાથી 3374 રૂપિયા સુધી નોંધાયો હતો. તલ કાળાનો ભાવ 2920 રૂપિયાથી 3220 રૂપિયા નોંધાયો હતો. બાજરાની પણ હરાજી કરાઈ હતી. આજે બાજરાનો ભાવ 344 રૂપિયાથી 410 રૂપિયા નોંધાયો હતો. ઘઉં ટુકડા અને ઘઉં લોકવનની પણ આવક નોંધાઈ હતી. આજે ઘઉં ટુકડાનો ભાવ 430 રૂપિયાથી 600 રૂપિયા બોલાયો હતો, જ્યારે ઘઉં લોકવનનો ભાવ 450 રૂપિયાથી 639 રૂપિયા સુધી નોંધાયો હતો. તો સાથે જ મગની હરાજી કરાઈ હતી. મગનો ભાવ 1410 રૂપિયાથી 2300 રૂપિયા નોંધાયો હતો. અડદનો ભાવ 1000 રૂપિયાથી 1798 રૂપિયા સુધી નોંધાયો હતો. તો ચણાનો ભાવ 700 રૂપિયાથી 1194 રૂપિયા નોંધાયો હતો. કપાસનો ભાવ આજે 990 રૂપિયાથી 1538 રૂપિયા સુધી નોંધાયો હતો. એરંડાનો ભાવ 900 રૂપિયાથી 1126 રૂપિયા નોંધાયો હતો. ગમ ગુવારનો ભાવ 1030 રૂપિયા નોંધાયો હતો. તો સાથે જ ધાણાનો ભાવ 1040 રૂપિયાથી 1340 રૂપિયા નોંધાયો હતો. સોયાબીનનો ભાવ 651 રૂપિયાથી 870 રૂપિયા સુધી નોંધાયો હતો અને રજકાના બીનો ભાવ આજે 4010 રૂપિયા નોંધાયો હતો. હાલ માર્કેટિંગ યાર્ડમાં મોટી માત્રામાં કપાસની આવક નોંધાઈ હતી. આજે કુલ 2175 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. તો સાથે સિંગ મઠડીની 338 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. સિંગ મોઠીની 391 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. તલ કાળાની 105 ક્વિન્ટલ, ઘઉં ટુકડાની 341 ક્વિન્ટલ, ઘઉં લોકવનની 115 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. તો સાથે જ સોયાબીનની આજે 984 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી.